આજે પણ પોતાના સાયકલ પ્રેમને જાળવી રાખે છે. આવનારા દિવસોમાં સાયકલ યાત્રા કરવાની આ યુવાને ઈચ્છા વ્યક્ત કરી હતી. આજના આધુનિક યુગમાં લોકો ઝડપની પાંખે સવાર થવા માંગતા હોવાથી વાહનોમાં ચલણ ખૂબ જ વધી જવા પામ્યું છે, જેથી સાયકલનું અસ્તિત્વ મહંદશે નાબૂદ થવા પર પહોંચી ગયું છે. ત્યારે ભુજનો એક યુવાન આજે પણ પોતાના સાયકલ પ્રેમને જાળવી રાખ્યો છે. શહેરના ભક્તિ પાર્કમાં રહેતા 28 વર્ષીય રાહુલ લાભશંકર જોશીએ વિગતો આપતા જણાવ્યું કે નાનપણમાં દરેક બાળકને જેમ મને પણ સાયકલનો શોખ અને તે જવાનીમાં પણ હજુ જરા પણ ઓછો થયેલ નથી. અત્યાર સુધી જૂનાગઢ, સોમનાથ, દ્વારકા સહિતના સ્થળોએ સાયકલ દ્વારા યાત્રા કરી ચૂકેલ રાહુલે આવનારા દિવસોમાં મુંબઈથી માતાના મઢ સુધી નવરાત્રી સિવાયના સમયમાં સાયકલ યાત્રા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એનો રૂટ છે, અહીંયાથી મુંબઈ લઈ જઈશ, મુંબઈથી મુલુંડથી નીકળીશ, નાસિક, પંચવટી, શિરડી, શનિ સિંગનાપુર, પાવાગઢ, ચોટીલા, બગદાણા, થાન અને લાસ્ટ સ્ટોપ માતાના મઢ. કિલોમીટર લગભગ 2200-2400 કિલોમીટર જેવા થઈ ગયા. આખો મહિનો દિવસ સાચો ને એકલો. એમાં બધી સગવડ છે, લાઇટો છે, પછી સ્પીકર છે, ટેપ છે, ડીક્યુ છે, બધી સગવડ છે. આમાં બધા કપડાં ને બધા આવી જાય ડીક્યુમાં, ને ખાલી બારે એક પંપ દેખાય, બાકી બધું એમાં આવી જાય. બરાબર, આ બધું બેટરી ઉપર હાલે. આ રીતની યાત્રા મેં ઘણી વાર કરી છે. દ્વારકા વચમાં 17 દિવસ ફરી આવ્યો હતો. દ્વારકા, સોમનાથ, સતરદાર, જૂનાગઢ, વીરપુર, એ બધા આવો જાવો 17 દિવસ લાગ્યા હતા. ભુજથી નીકળ્યો હતો, જૂનાગઢ 18 વર્ષે જાઓ. બહુ સારો મળે છે, બહુ, અને ઘણા સેવાભાવી મળે છે રસ્તામાં, બહુ સેવા આપે છે મને. મારી ઘણી નાની ઉંમર હતી ત્યારે હું સાયકલ જોતો હતો ને, તો મને નવાઈ લાગતી કે સાયકલ યાર બીજા કને છે ને આપણા કને નથી. તો ત્યારે મેં મનમાં આમ વિચાર્યું હતું કે સાયકલ બનાવી છે પોતાની, અને આ બધી હું હાથે જ બનાવી છે સાયકલ. આનો કારણ એક શોખ છે મને, અને એક મારી ઈચ્છા હતી કે હું સાયકલ એવી બનાવીશ કે મને મજા આવી શકે, ને મને શોખ છે સાયકલ આવી રાખવાની ને બનાવવાની. એટલે એક મારી એક ઈચ્છા છે મનની કે હું જ્યાં પણ જાઉં એટલે સાયકલથી મને દર્શન કરવા. શ્રદ્ધા ને એક વિશ્વાસ કે હું જ્યાં પણ જાઉં એટલે સાયકલથી જાઉં, ને એક જ વાર જાઉં, ક્યારે ગયો નહીં, જાઓ પણ સાયકલથી. એનો જ્યારે હુકમ થાય, 2 વર્ષે 3 વર્ષે જ્યારે હુકમ થાય, પણ જાઓ સાયકલથી. છેલ્લી યાત્રા મેં 2 વર્ષ પહેલાં કરી હતી, ચૈત્ર મહિનામાં 17 દિવસ ફરી ગયો હતો યાત્રા કરવા દ્વારકાની. બધું દ્વારકા, અહીંયાથી ગયો દ્વારકા, સોમનાથ, સતરદાર, જૂનાગઢ ને વીરપુર, ને રિટર્ન ભુજ 17 દિવસમાં પહોંચ્યો.